ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા દાડાના પ્રકરણમાં વિપત્તિઓથી ડરો નહીં, સામનો કરો. માણસની ઈચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી જ રહે છે. આજે ઉતાર હોય તો કાલે ચઢાવ, ઉપર ચડેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. આજે આંગળીના ઇશારે ચાલનાર અનેક અનુનિયાયીઓએ છે તો કાલે સુખ દુઃખનું પૂછનાર એક પણ નથી રહેતું. રંક કહેવાતા એક દિવસ ધનવાન બની જાય છે તો ધનવાન નિર્ધન બની જાય છે. જીવનમાં આવા પ્રકારના પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી જતી રહે છે એ નિયતિ ચક્રનો સહેજ સ્વાભાવિક ક્રમ છે. મોટાભાગની વ્યક્તિઓ સુખ સુવિધાઓ, પ્રસન્નતા, લાભ, પ્રગતિ વગેરે પ્રસન્ન અને સુખી રહે છે, પરંતુ સુખ, મુશ્કેલીઓ, નુકસાન વગેરેમાં દુઃખી અને ઉદ્વિગ્ન થઈ જાય છે. આ મનુષ્ય એકાંગી દ્રષ્ટિકોણનું પરિણામ છે અને આ જ કારણે મુશ્કેલી, મુસીબત, કષ્ટ વગેરે શબ્દો રચના થઈ. વાસ્તવમાં પરિવર્તન માનવ જીવનમાં રાત અને દિવસનું હોવું, ઋતુઓનું બદલાવ, આકાશમાં ગ્રહ નક્ષત્રોનું વિભિન્ન સ્થિતિઓમાં ગતિશીલ રહેવું વગેરે જેટલું જ મહત્વપૂર્ણ, સહજ અને સ્વાભાવિક છે. પરંતુ માત્ર સુખ, લાભ, અનુકૂળ પરિસ્થિતિઓની જ આકાંક્ષા એકાંગી દ્રષ્ટિકોણના પરિણામે મનુષ્ય દુઃખ પરિસ્થિતિઓ અને વિપત્તિઓમાં રહેતો રહે છે તથા પોતાની વિપરીતતા માટે બીજાઓને અથવા ઈશ્વરને ભાંડતો રહે છે, ફરિયાદ કરતો રહે છે, પરંતુ તેનાથી તેમની સમસ્યાઓ વધતી જાય છે, થતી નથી. મુશ્કેલીઓ જીવનની સહજ સ્વાભાવિક સ્થિતિ છે. તેને સ્વીકારીને મનુષ્ય પોતાના માટે ઉપયોગી બનાવી શકે છે, જે વિપરીત પરિસ્થિતિઓમાં કેટલાક લોકો રડતા હોય છે, માનસિક કલેશ અનુભવે છે. એ જ મુશ્કેલીઓમાં બીજી વ્યક્તિ નવીન પ્રેરણાઓ, નવો ઉત્સાહ મેળવીને સફળતા પામે છે. બળવાન મન વ્યક્તિ મોટી મુશ્કેલીઓને પણ સ્વીકારીને આગળ વધે છે, જ્યારે નિર્બળ મનવાળી વ્યક્તિ જરા સરખી મુશ્કેલીઓમાં પણ હતાશ થઈ જાય છે. કસોટીની એણે ચડ્યા વગર કોઈ પણ વસ્તુ ઉત્કૃષ્ટતા પામી શકતી નથી કે નથી તેનું કોઈ મૂલ્ય હોતું. સોનું ભયંકર આગ તપીને શુદ્ધ અને ઉપયોગી બને છે. આકડા તાપમાં તપીને જ ખેતરમાં ઊભો પાક તૈયાર થાય છે. આગની ભયાનક જ્વાળાઓમાં પીગળીને જ લોખંડની સાંચામાં ઢાળવા લાયક બને છે. લોકો દ્વારા પૂજવામાં આવતી મૂર્તિ પણ તીક્ષ્ણ શિણીઓના અસંખ્ય ઘા પડે છે. પરીક્ષાના અગ્નિમાં તપીને જ વસ્તુ શક્તિશાળી, સૌંદર્યયુક્ત, પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ બને છે. મનુષ્ય પણ મુશ્કેલીઓની આગમાં તપીને જ ઉત્કૃષ્ટ, સૌંદર્યયુક્ત, પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ બને છે. જીવનને વધુ ઉત્કૃષ્ટ અને મહત્વ વગેરે મળીને આવું વાતાવરણ બનાવ્યું છે કે તેનાથી એક નવી સંસ્કૃતિનો જન્મ લીધો છે. મોટા ભાગના લોકો તેનાથી માત્ર પ્રભાવિત જ નથી થયા, ટેવાઈ ગયા, ચમકી ઉઠે છે. એ આપણી નજર સમક્ષ લાય સ્થાન ધરાવે છે. ખુલ્લા હૃદયથી સ્વીકારીને માનસિક વિકાસ સાધતા દૃઢતા, મુશ્કેલીનું ખુલ્લા પ્રવૃત્તિઓને ચતુરતા અને સંપત્તિના સન્માનથી એવું વાતાવરણ તૈયાર કર્યું છે કે જેથી સાપે છછુંદર ગરિયા જેવી મનુષ્યની પેદા થાય છે. ન ગરી શકાય, ન બહાર કાઢી શકાય. જીવનની દ્રષ્ટિએ નિષ્ફળ, માનવતાની દ્રષ્ટિએ ખામીયુક્ત, વ્યક્તિત્વની દ્રષ્ટિએ કુવાડ તથા આંતરિક દ્રષ્ટિએ અશાંત મનુષ્યની ચારે બાજુ ભરમાર છે. તેનું એક કારણ છે જીવન જીવવાની કરાથી અજાણ હોવું, જીવન સાધનાની ઉપેક્ષા કરવી. જીવન લાગતો લાખો કરોડો લોકો જીવે છે, તેને જીવવું જ પડે છે. પરંતુ જીવન જીવવાની કરાથી અજાણ હોવાના, જીવન સાધનાની ઉપેક્ષા કરવાના કારણે લાચારી બની જાય છે. જે માનવીય સમુદ્રના તળિયા સુધી પહોંચી જાય છે, ચંદ્રમા સુધી ઉડીને જઈ શકે છે, તે ઈચ્છે તો સુખ, શાંતિમય અને ગૌરવપૂર્ણ જીવન પદ્ધતિ પણ અપનાવી શકે છે. જેના આધારે દરેક સમસ્યાઓને ઉકેલી શકાય છે તથા બધી મુશ્કેલીઓને હલ કરી શકાય છે. જીવન સાધનાનો અર્થ છે પોતાના અણઘડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવું.
અને રાત્રિની જેમ દરેક વ્યક્તિના મહાન બનાવવાની સંભાવનાઓ રાત્રિનું બીજ સ્વરૂપે રહેલી છે. શિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે. જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા સંપન્ન કરવી પડે છે. પહેલું, જીવનના વિકાસમાં અવરોધક હોય તે અવાંછનીયતાઓને શોધી કાઢવા. બીજું, કુસંસ્કારોને દૂર કરવા. ત્રીજું, જે સદ્ પ્રવૃત્તિઓ અત્યાર સુધી સ્વભાવમાં વર્ણાઈ નથી તેનો વિકાસ કરવો. તથા જીવનની ઉપલબ્ધિઓને પ્રકાશ દીપની જેમ વિસ્તૃત ક્ષેત્રમાં વિસ્તૃત કરવી. દેવી આત્મચિંતન, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસના નામે ઓળખવામાં આવે છે. આ ચાર સાધનો એક પછી એક નહીં પરંતુ સન્મનિત રૂપે જ અપનાવવા જોઈએ. તાપમાન, લોહી, ધમકારા વગેરે તપાસ કરવામાં આવે છે અને નિદાન કર્યા પછી તે સાચો ઉપચાર કરી શકાય છે. આપણે જે દુષ્પડીઓ માટે બીજાના નિંદા કરીએ છીએ તેમાંથી આપણા સ્વભાવમાં તો વણાયેલી નથી ને. જે વાતને લઈને આપણે બીજાને નફરત કરીએ છીએ તે વાત આપણામાં તો નથી ને. જેવા વ્યવહાર બીજા પાસે આપણા માટે આપણી સાચી શક્તિ નથી તેવો વ્યવહાર આપણે ક્યાંય બીજાઓ સાથે તો કરતા જ નથી ને. જેવો ઉપદેશ આપણે દરરોજ બીજાને આપીએ છીએ તેને અનુરૂપ આપણું આચરણ છે કે નહીં. જેવી પ્રસન્નતા અને પ્રતિષ્ઠા આપણે ઈચ્છીએ છીએ એની વિશેષતાઓ આપણામાં છે કે નહીં. આવી રીતે સૂક્ષ્મ આત્મનિરક્ષણ વ્યક્તિએ જાતે કરવું જોઈએ અને પોતાની ખામી શોધી કાઢવી જોઈએ. બીજાના ગુણ અવગુણ જોવામાં જ દરેકને રસ હોય છે. યાદ રાખો, દરેક વ્યક્તિ એમાં નબળા કાયા અને આંસુઓને એવો પ્રસંગ ભાગ્ય જ આવે છે કે જ્યારે પોતાના દોષ જ્યારે નિષ્પક્ષ રીતે જોઈ સંઘર્ષ કરવા માટે મત કસીને હોય આપણા દોષો બતાવે તો પણ એક શત્રુ જેવો જણાય છે. જે કામ ક્યારે કર્યું ન હોય તે સહેલાઈથી અભ્યાસમાં આવતું નથી. છોડવા માટે કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ પોતાના કર્તવ્ય દોષોને દૂર કરવા માટે આત્મ સુધારનો ક્રમ અપનાવવો પડે છે. માટે અભ્યાસ અને વિચાર સંઘર્ષના બે મોરચા તૈયાર કરવાના હોય છે. ટેવાયેલા કુસંસ્કારો નષ્ટ કરવામાં આવે તેવી રીતે ભૂમિ સેના સામે ભૂમિ સેના લડે છે અને વાયુ સેના સામે વાયુ સેના લડે છે. આવી કુસંસ્કારો માટે પણ અપનાવવી પડે છે. જે પણ કુસંસ્કાર જ્યારે પેદા થાય ત્યારે તેની સામે સંઘર્ષ કરવામાં આવે છે. ખરાબ કુદેવો જ્યારે પણ બહાર આવવા માટે તત્પર થાય ત્યારે તેના સ્થાને યોગ્ય સત્કર્મ કરવાનો આગ્રહ પેદા કરવામાં આવે છે અને મનોબળ પૂર્વક તેને દબાવવાનો તથા યોગ્યને અપનાવવાનો સાહસ કરવામાં આવે છે. સત્સાહસ આત્મ પછી આપણે શું કામ અધીરા થઈએ.
જીવનની સાધનાનું ત્રીજું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કૃત બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સદગુણોની પ્રતિષ્ઠા પણ થવી જોઈએ. ખેતરમાંથી કાંટાળી, જાડી, ઝાકળા, જૂના પાન, ચોખ્ખા મૂળિયા વગેરે ઉખાડી નાખવા માત્રથી એનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જ્યારે તે ભૂમિમાં નયન રમ્ય બગીચો વાવવામાં આવે અને તેને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે ત્યારે બાકીનું વિદ્વાનો કહ્યું ગણાય. બીમારીનું નિદાન થયું એ રોગ મટાડવાની દિશામાં અડધું કામ કહેવાય. સદવિચાર અને સત્કર્મોની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વનું સુસંસ્કૃત બનવાનું સંભવ બને છે. પોતાનું લક્ષ્ય જો આદર્શ બનાવવાનું હોય તો તેના માટે વ્યક્તિમાં આદર્શ ગુણો અને ઉત્કૃષ્ટ વિશેષતાઓનું અભિવર્ધન કરવું જ પડશે. આમાં સંકલ્પનિષ્ઠ, ધૈર્યવાન અને સતત પ્રયત્નશીલ રહેનાર પોતાના પરિવારની સુવિધાઓ સુધી મર્યાદિત રહે છે અને ઘાણીના બળદની જેમ પોતાની જીવન સંપ્રદાયને આજ ઉડાડામાં નષ્ટ કરી નાખે છે. માનવીય વ્યક્તિત્વ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલા છે. અનેક ગુણો પાછળ સર્જનહાર જે મહેનત કરે છે તેની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિના સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેમને સહયોગ કરે. માનવ જીવન રૂપે આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે તેને મૂર્ખાઓની જેમ વ્યર્થ ન થવા દેવો જોઈએ. મુશ્કેલીઓને જે જો આપણે પોતાની પરિસ્થિતિ જોઈએ તો જણાશે કે શરીર અને પરિવારનું યોગ્ય રીતે પાલન કરવા છતાં પણ આપણી પાસે એટલો બધો સમય અને શ્રમ બચશે કે એનાથી પરમાર્થ પ્રયોજનની ભૂમિકાઓ નિભાવી શકાય. આધ્યાત્મનો વિકાસ કરવામાં આવે તો કોઈ પોતાના શરીર અને કુટુંબીઓને જેમ પોતાપણાની ભાવ શૃંખલાઓમાં બંધાઈ જાય છે અને સૌનું દુઃખ પોતાનું દુઃખ તથા સૌનું સુખ પોતાનું સુખ લાગવા માંડે છે. જેવો વ્યવહાર સહયોગ આપણે બીજાઓ પાસે પોતાના માટે મેળવવાની અપેક્ષા રાખીએ છીએ પછી તેને બીજાઓ માટે આપવાની ભાવનાઓ પણ ઉછળવા લાગે છે. લોકમંગલ અને ધન કલ્યાણની સેવા સાધના ઈચ્છાઓ જાગે છે તથા તેની યોજનાઓ બનવા લાગે છે. આ સ્થિતિએ પહોંચેલી વ્યક્તિ સીમિત ન રહેતા અસીમ બની જાય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક સ્તરે સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડીને અને આજીવિકાની લઘુત્તમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતાઓ અને સંપ્રદાયને સત પ્રયોજનમાં લગાવી દે છે. સામાજિક જીવનમાં જે વ્યક્તિઓને ઉચ્ચ સન્માન મળે છે સંસારના ઇતિહાસમાં જે મહામાનવની ઉજ્જવળ ચરિત્ર જગમગી રહ્યું છે તેના આત્મવિકાસના આજ માર્ગનો આશ્રય લઈને મહાનતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. જીવન સાથે રીતિ નીતિ અપનાવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પન વૃક્ષ છે જેની છાયામાં મનુષ્યની મહાનતા ઉપલબ્ધિઓ મેળવી શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. કોઈ સમજ રહેતો નથી. વિપત્તિ એક એવી પ્રક્રિયા છે જેની અંદર વ્યક્તિ સુદૃઢ, પ્રબુદ્ધ અને અનુભવી બને છે. મુશ્કેલીઓમાં જીવનની કસોટી છે તેમાં આપણા આદર્શ, નૈતિકતા તથા શક્તિઓનું મૂલ્યાંકન થાય છે. નેપોલિયન ઠીંગણું હતું,
અને ગરીબ ઘરમાં જન્મ્યો હતો. આ બંને કારણોથી પ્રારંભિક જીવનમાં તેને અપમાન અને તિરસ્કાર સહન કરવા પડ્યા. તે અંગે તેના મનમાં ઘણીવાર વિદ્રોહ પેદા થયો, છતાં તે શાંત બની રહ્યો. પરંતુ જ્યારે તેની વિશિષ્ટતાઓને કારણે એક રાજકુમારીએ તેની સાથે લગ્ન કર્યા, ત્યારે લોકોના મોઢા બંધ થઈ ગયા. વિપત્તિની ઠોકર ખાગ્યા વગર વિવેકની આંખ ખુલતી નથી. સાચું જ્ઞાન એ છે કે જે મુશ્કેલીઓમાંથી લાદ્યું હોય. પ્રસિદ્ધ નવલકથાકાર પ્રેમનંદ મુનશીએ લખ્યું, વિપત્તિઓ કરતાં વધારે અનુભવ અપાવનાર વિદ્યાલય આજ સુધી ખુલ્યું નથી. મુશ્કેલીઓ તો મનુષ્યના વિકાસનું સાધન છે. જેવી રીતે આગની તેજ ભઠ્ઠીમાં તપાવવાથી સોનાનો રંગ નીખરી ઉઠે છે, એવી જ રીતે સાચી વ્યક્તિત્વનું જીવન વિપત્તિઓની આગથી જ પરિપક્વ બને છે. મહાત્મા ગાંધી, બૌદ્ધ, ઈસુ વગેરે મહાપુરુષો ડગલે ને પગલે સંકટો સામે લડ્યા હતા. ત્યારે તેઓ મહાન સામાજિક તથા રાજનૈતિક ક્રાંતિનું સફળ સંચાલન કરી શક્યા હતા. વિપત્તિમાં માનસિક શક્તિઓ અંતર્મુખી બની જાય છે. તેનાથી મનુષ્યને સત્ય અસત્ય પોતાના પારકાનું વાસ્તવિક જ્ઞાન થાય છે. આત્મીય પરિજનો અને મિત્રોની ખરી ઓળખાણ પણ ખરાબ સમયમાં જ થાય છે. આપણો ઈચ્છું કોણ છે અને કોણ ધૂર્તતાનો દગાખોળીનો વ્યવહાર કરી રહ્યું છે તેની પરીક્ષા મુશ્કેલીના સમયમાં જ થાય છે. સન્માર્ગ પર ચાલનાર વ્યક્તિની સાચી પરીક્ષાઓ મુશ્કેલીઓમાં જ થાય છે. મુશ્કેલીઓ એક એવું વરદાન છે જે આપીને પરમાત્મા આપણને તેની પાસે બોલાવવા, તેના પવિત્ર ખોરામાં બેસાડવા માગે છે. વિપત્તિ એક એવી ખલાદ છે જેનાથી પરમાત્માના નવ રત્નોથી ચમક વધારવા માગે છે. 63 વર્ષના આંધ્રી વ્યક્તિએ તેના પરિવારના લોકોને અપમાનિત કરી દીધી. તેના સ્વાભિમાનને આઘાત લાગ્યો. તેને ન્યૂઝીલેન્ડના એક સમૃદ્ધ વિસ્તારમાં મકાન બનાવવાનું શરૂ કર્યું. મકાનનો નકશો દિમાગમાં ગોઠવીને તેને કાર્ય શરૂ કર્યું. 2.5 વર્ષ સુધી અનવરત શ્રમ કરીને એક એવી ઇમારત ઊભી કરી કે તેની કલ્પના કોઈ એન્જિનિયર પણ ન કરી શકે. જોનારાઓ આજે પણ દંગ થઈ જાય છે. આ મકાન આજે ન્યૂઝીલેન્ડ સરકાર હસ્તક છે અને તેને સાર્વજનિક પ્રદર્શની રૂપે જાળવવામાં આવ્યું છે. આ મહાન કલાકારનું નામ છે ફ્રાન્સિસ એ વર્ડેડ. સ્વાભિમાન પર આઘાત થવાથી વર્ડેડમાં કલાનું એવું જણું ફૂટ્યું કે તે એક મહાન કલાકાર તરીકે અમર થઈ ગયા. પરિવર્તન એ સંસારનો સ્વાભાવિક ગુણ છે. એ એક રસ કદી ન રહી શકે. એક પ્રકારની મુશ્કેલીમાં રહીને સંસારમાં પ્રાણીઓ દબાઈને કાટાળી ન જાય એ માટે પરમાત્માએ સંસારના પરિવર્તનનો એક અનિવાર્ય નિયમ બનાવી દીધો છે. વિપત્તિનું આગમન પણ આ જ પરિવર્તનશીલતા અંતર્ગત જ થયા છે. માનવ જીવનમાં એક સંઘર્ષપૂર્ણ પ્રક્રિયા. પરિવર્તનથી ડરવું અને સંઘર્ષોથી દૂર ભાગવું એ મનુષ્યની મોટી કાયરતા છે. મનુષ્ય જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેને પરિવર્તન, ઉતાર ચઢાવ અને બનતી બબરતી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામનો કરવા જ પડશે. સુખ અને દુઃખ, હાનિ લાભ, સફળતા નિષ્ફળતા, સુવિધા તથા મુશ્કેલીઓની વચ્ચે જ પસાર થવું પડશે. તે તો આવશે જ અને માણસે તેની સામે ઝંઝબવું જ પડશે. એ વાત જુદી છે કે કોઈ કાયર માણસો તેનો માર ખાઈને રડતો કકડતો તેને પસાર કરે છે, તો કોઈ સાહસિક પોતાના આત્મબળ તથા પુરુષાર્થના આધારે કાં તો તેને પોતાને અનુકૂળ બનાવી લે છે, કાં તો તેની દિશા બદલી નાખે છે. આ આપત્તિ ન આવે તો મનુષ્ય સામાન્ય રીતે રેલગાડીના પૈડાની જેમ નિરુત્સાહી રહીને ઢસડાતો જાય છે. તેની અલૌકિક શક્તિઓ, તેમની ક્ષમતાઓ, તેની અદ્ભુત બુદ્ધિ અને શક્તિશાળી વિવેકના ચમત્કારો જોવાની તક જ ન મળે. આપત્તિઓ સંસારનો સ્વાભાવિક ધર્મ છે. તે આવે છે અને સદાય આવતી રહેશે. તેનાથી ભયભીત થાવ ન તો ભાગવાનો પ્રયાસ કરો, પરંતુ પોતાના પૂર્ણ આત્મા, સાહસ અને શૂરતા સાથે તેના સામનો કરો, તેના પર વિજય મેળવો અને જીવનમાં મોટામાં મોટો લાભ ઉઠાવો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.